આ તરફ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ મહેસાણા યુનિટ દ્વારા ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પાર્કનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મહેસાણાના આરટીઓ કચેરી પાછળ આવેલા ગુજકોમ સોલ ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો અને તેમના હસ્તે ખાતમુહૂર્ત વિધિ પણ કરવામાં આવી હતી. દિલીપ સાંગાણી ચેરમેન તથા બિપિનભાઈ પટેલ ગોતા વાઇસ ચેરમેન ગુજકોમ સોલ મહેસાણા તથા ફેડરેશનના મહેસાણાના યુનિટના તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ, સલામતી, સુરક્ષા વધારવા માટે અનેક યોજનાઓ બની. આ યોજનાઓ પૈકી મહેસાણા ગુજકોમ સોલના કેન્દ્રમાં ખેડૂતોની જણસને સંગ્રહ થાય, માર્કેટિંગ થાય અને મૂલ્યવર્ધક થાય એના માટેની વિવિધ યોજનાઓ એક કેન્દ્ર ઉપરથી થાય. મહેસાણા એક એવું સેન્ટર છે જે બીજા રાજ્યોમાં અહીંથી માર્કેટિંગ કરવાનું સેન્ટર બની શકે. ખેડૂતોની વિવિધ જણસ એ સંગ્રહ કરવા માટે પણ સમય મળશે અને આ સંગ્રહના આધારે એમને જરૂરિયાત પ્રમાણેની લોન પણ પ્રાપ્ત થાય એ તમામ ક્ષેત્રોની કેન્દ્ર આજે મહેસાણા. ખેડૂતોને કેટલો ફાયદો થશે? ખેડૂતોને એની જણસ તાત્કાલિક વેચવી પડે છે, એના બદલે સંગ્રહ કરીને એના ઉપર લોન પણ લઈ શકે અને સારા ભાવ મળે ત્યારે વેચી શકે. આની પ્રોસેસ શું રહેશે? કોઈ પણ ખેડૂત એના આધાર પુરાવા કે ખેડૂતોની પોતાની જણસ છે એ સાથે ગોડાઉનમાં માલ લાવી શકશે, એને મૂલ્યવર્ધક કરી શકશે, માર્કેટિંગ કરે.